નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સેજલ. પ્રાંતિજના રાસલોડ ખાતે તાલુકાનું પ્રથમ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડલિયાના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન આયુષ્યમાન ભારત, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પેટા આરોગ્ય કેન્દ્ર રાસલોડ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ઉપસ્થિત મંત્રી દ્વારા કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી અને મધ્ય અને ગરીબ લોકોને લાભ કારક આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા આરોગ્ય વિભાગની શ્રેષ્ઠ કામગીરી બદલ, ડોક્ટર્સની સેવા બદલ પ્રમાણપત્ર શીલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડલિયા, સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંતિજ તલોદ પ્રાંત તેમજ પ્રાંતિજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ભાજપ આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. દેશ અને રાજ્યની અંદર હેલ્થ વેલનેસ સેન્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અંદર આવેલા 6 લાખ ગામમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિના મૂલ્યે સારવાર મળે એના માટે આયુષ્યમાન ભારત યોજનાનું અમલીકરણ કરી રહ્યા છે, ત્યારે આ હેલ્થ વેલનેસ સેન્ટરના માધ્યમથી સ્થાનિક સ્તર પર જ અનેક પ્રકારના બ્લડના ચેકઅપ પણ થઈ જાય, નિદાન પણ થઈ જાય, લેબ ટેસ્ટિંગ પણ થઈ જાય, સાથે સાથે હેલ્થ સેન્ટર કક્ષાએ જ કેટલીક ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ થઈ જાય એ હેતુથી હેલ્થ વેલનેસ સેન્ટરનું આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આજે મને એ વાતની ખુશી છે કે દેશના મધ્યમ અને ગરીબ વર્ગના 10 કરોડ પરિવારને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે અને એમને હેલ્થ કાર્ડ પણ અપાઈ રહ્યા છે, જેના આધાર ઉપર દેશના કોટી કોટી લોકોને સ્વાસ્થ્ય સુવિધા ઊભી થશે. એમના પરિવારમાં આવતું સ્વાસ્થ્ય માટેનું ભારણ, સારવાર દરમિયાન થતો ખર્ચ એ ભારત સરકાર ભોગવશે, જેનાથી બચતમાંથી થયેલી વ્યવસ્થાના માધ્યમથી પોતાના બાળકોને શિક્ષણ આપી શકશે, પોતાના ઘરે આવશ્યક સંસાધનો વસાવી શકશે અને પોતાનું જીવન સમૃદ્ધ કરી શકશે. આ અભિયાનના માધ્યમથી દેશના 10 કરોડ પરિવાર એટલે કે 50 કરોડ લોકોને આનો ફાયદો થશે. આ યોજનાથી ગામડાના આરોગ્ય ઉપર પણ ખૂબ જ સકારાત્મક અસરો થશે. આજે પપ્પુ યાદવે જે મતનગર ખાતે મુલાકાત લીધી, તમામ નાગરિકો કહે છે કે આંગણવાડીમાં અથવા માટે ચા અને અલ્પાહારની વ્યવસ્થા. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે સંજય રાવલ, પ્રાંતિજ.